શૂન્યો છે તો આના પરથી શું કહી શકાય માટે x નિશાને બદલજો માઇનસ વર્ગમૂળમાં 2 અને બોલો x વત્તા વર્ગમૂળમાં 2 એ આપેલી બહુપદીના અવયવો છે ને x ઓછા વર્ગમૂળમાં 2 x વત્તા વર્ગમૂળમાં 2 એ આપેલી બહુપદીના અવયવો હોવાથી અમનો ગુણાકાર કરીશું ને ગુણાકાર કરતા જે જવાબ આવશે એ પણ શું કહેવાય કે આપેલી બહુપદીનો અવયવ માટે x ઓછા વર્ગમૂળમાં 2 ગુણ્યા x વત્તા વર્ગમૂળમાં 2 ગુણાકાર કરો x ઓછા y x વત્તા y પ્રમાણે પહેલા પદનો વર્ગ x નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ 2 પણ આપેલ બહુપદીનો અવયવ બને તો હવે આપણે જે બહુપદી આપેલી છે એ બહુપદીને x ના વર્ગ ઓછા 2 વડે ભાગવાના ભાગાકાર કરતા છેલ્લે શેષ તો 0 મળશે ત્યારબાદ આપણને જે ઉપર ભાગફળ મળશે એ ભાગફળના આપણે શૂન્ય શોધીશું તે આપણો શું કહેવાય જવાબ કહેવાય તો હવે આપેલી બહુપદીને મળતા ગુણાકાર x સ્ક્વેર માઇનસ 2 વડે ભાગીએ છે તો 2x ની ચાર ઘાત લાવવા માટે x સ્ક્વેર ને કેટલા વડે ગુણવા પડે તો કહે ભાઈ 2x ના વર્ગ વડે ગુણવા પડે ચલો ગુણાકાર જો તો પહેલો પદ આવશે 2x ની ચાર ઘાત બીજા પદનો ગુણાકાર ઓછા વત્તા ઓછા ગુણાકાર 4x નો વર્ગ નિશાની બદલો માઇનસ પ્લસ પહેલું પદ ઉડી જાય સજાતીય પદ ભેગા કરો આવું કોઈ પણ પદ નથી આપણે લખીશું માઇનસ 3x નો ઘન આ સજાતીય પદ હોવાથી ઓછા વત્તા ઓછા એટલે બાદ બાકી 4 માંથી 3 જાય તો 1 1x નો વર્ગ અને મોટી સંખ્યાની નિશાની બાકીના પદ નીચે ઉતારી લો પ્લસ 6x માઇનસ 2 ફરી પાછા પહેલા પદને પહેલા પદ વડે ભાગો તો માઇનસ 3x નો ઘન છેદમાં x નો વર્ગ લખીશું તો કેટલા વધશે માઇનસ 3x વધશે ગુણાકાર કરજો તો પહેલું પદ તો બેઠું જ આવે બીજા પદનો ગુણાકાર ઓછા ઓછા વત્તા ગુણાકાર આવશે 6x નિશાની બદલો અહીંયા આવશે પ્લસ અહીંયા આવશે માઇનસ પહેલું પદ ઉડી જશે x તો વાળું કોઈ પદ નથી x સ્ક્વેર એવા ને એવા પ્લસ 6x માઇનસ 6x ઉડી જાય કેટલા આવ્યા માઇનસ 2 આવ્યા ફરી પાછો આપણે અહીંયા x સ્ક્વેર છે એને આ x સ્ક્વેર વડે ભાગો x સ્ક્વેર છે એટલે x સ્ક્વેર એટલે 1 આવશે ઉપર લખ્યા પ્લસ 1 ગુણાકાર કરો તો પહેલું પદ તો બેઠું જ આવે બીજું પદ ઓછા વત્તા ઓછા 2 થયા નિશાની બદલો માઇનસ પ્લસ આપણ ઉડી ગયા આપણ ઉડી ગયા શેષ કેટલા આવ્યો 0 નિયમ પ્રમાણે શેષ 0 આવવો જોઈએ જ હવે જે ભાગફળ આપણને મળે છે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 ના આપણે શૂન્ય શોધીશું જે પણ શૂન્ય આવે એ આપણો જવાબ થયો તો આપણી પાસે ભાગફળ કયો આવ્યો કે 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 અને શૂન્ય શોધવા માટે ઇક્વલ ટુ 0 કરી દો પ્રમાણિત સ્વરૂપમાં તો છે જ તો આના તત્પરાંત સામાન્ય નીકળતા નથી તો હવે યોગ્ય સૂત્ર તો દ્વિઘાત બહુપદી હોવાથી ગુણા કરીશું 2 એકા 2 2 ના ભાગ પર સરવાળો 3 કયા પડશે 2 એકા 2 તો લખીશું આપણે 2x નો વર્ગ પછી 2 એકા 2 એટલે પેલા મોટી સંખ્યા 2x પછી 1x વત્તા 1 બરાબર 0 છેલ્લા પદ નિશાની વત્તા હોવાથી જે બે અવયવ પડે બંનેને આપણે વચ્ચે નિશાની આપવાની છે હવે બેની પેર બનાવો પહેલા માંથી આપણે 2x કોમન કાઢીએ તો કેટલા વધશે x માઇનસ 1 આમાંથી ઓછા 1 કોમન કરો તો ઓછા કોમન કરો તો નિશાની બદલાઈ જાય માઇનસ x ના પ્લસ x પ્લસ 1 ના માઇનસ 1 બરાબર 0 નિયમ પ્રમાણે આ તો સરખો આવવું જોઈએ તો બે અવયવ કયા બન્યા 2x માઇનસ 1 x minus 1 equal to 0 તો 2x minus 1 equal to 0 x minus 1 equal to 0 તો આના પરથી x કેટલા કહેવાય 1 ના છેદમાં 2 x કેટલા કહેવાય 1 કહેવાય તો આના પર કહી શકાય કે બાકીના શૂન્યો બાકીના બે શૂન્યો કયા કયા છે 1
એકના છેદમાં બે અને એક છે.